અંકલેશ્વરમાં નિરાજનગરમાં આવેલ ખુલ્લી કાસમાં 10 વર્ષના બાળકનો પગ લપસી જતા કાસમાં પટકાતા માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં આવેલ નિરાજનગર સોસાયટીમાં ખુલ્લી કાસ આવેલી છે, જેમાં આજે એક 10 વર્ષનો બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકાએક બાળકનો પગ લપસી જતા કાસ પર કોઈ દિવાલ કે સેફટીની એંગલ ન હોવાને કારણે બાળક કાસમાં પડ્યો હતો અને બાળકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાના પગલે રહીશોમાં રોષ ફેલાઈ ગયો હતો અને નગરપાલિકા સમક્ષ ખુલ્લી કાસને વહેલી તકે બંધ કરવા રહીશોએ માંગણી કરી હતી। જો સોસાયટી કી ગટર હે જો આજ મેરા બચ્ચા ને ઇધર સે જા રહા થા ગટર મે ગિર ગયા। આપસે યહી રિક્વેસ્ટ હે કી યે ગટર જલ્દ સે જલ્દ ઢકવા દીજીએ, નહીં તો આજ તો મેરા બચ્ચા ગિર ગયા, કલ તો પૂરી સોસાયટી કે બચ્ચા ખેલ રહા હે, કભી ભી કોઈ વો હમલા હો સકતા હે, छोटा भी बच्चा गिर जाएगा तो निकल नहीं पाएगा। आपसे यही रिक्वेस्ट है, विनती है कि गटर ढक दीजिए। मैं गरीब आदमी हूँ, मैं इतना पैसा कहाँ से लाऊंगी कि बच्चे को इलाज करूंगी। જ્યારે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી શૈલેષ મોદીએ જણાવ્યું હતું કે અમે 10 દિવસ પહેલા જ નિરાતનગરમાં કેટલી ગ્રાન્ટ આવી, કેટલા કામો થયા ને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેનું આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ નગરપાલિકાના વહીવટી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને વહેલી તકે ખુલ્લી કાસને બંધ કરવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરી હતી। અંકલેશ્વર નગર સેવા સદનની જે નિષ્ફળતાની કામગીરી જે છે તેના અનુસંધાનમાં અમે 10 દિવસ પહેલાં જ એક આવેદનપત્ર આપ્યું છે અને તે અન્વયે હજુ સુધી નગર સેવા સદનની કોઈ કામગીરી થઈ નથી। આજે એક દુઃખદ ઘટના બની છે, અમારા નિરાતનગર સોસાયટીના પિયુષ ઉપાધ્યાય નામનો છોકરો આજે આ જે નગર સેવા સદનની જે નિષ્ફળ કામગીરી છે અને જે વખતે વિકાસના કામો જ્યારે થયા તે વખતે રોડ બનાવતી વખતે આ જે ગટરની જે દિવાલો જે છે એને ભારે નુકસાન થયેલું અને એની રિપેરિંગની કામગીરી નથી કરી, તેના લીધે આજે અમારા નિરાતનગર સોસાયટીના એક છોકરાને જે આગળ જતા આ સમાજ આ દેશનું ભવિષ્ય બનનાર છે તેવા પિયુષ ઉપાધ્યાયને આ ગટરની અંદર આજે પડી જતા એમને 60% આવ્યા છે, જે ખૂબ જ દુઃખદની બાબત છે। મારે આ નગર સેવા સદનને કહેવું છે કે હવે આ નગર સેવા સદન નગર મેવા મદન બની ગયું છે, કારણ કે નગર સેવા સદનના જે પણ કોન્ટ્રાક્ટ અપાય છે, જે વિકાસના કામો માટે જે કોન્ટ્રાક્ટ અપાય છે, તે કોન્ટ્રાક્ટ લાગતા વળગતા પોતાના સગાવાલાને જ આપવામાં આવે છે અને તેની જ આ તેના લીધે જ આ ગુણવત્તા જળવાતી નથી। અને મેં આગળ કીધું તેમ જ્યારે આવેદનપત્ર આપેલું ત્યારે પણ અમે કીધેલું કે આ જે નિરાજનગર સોસાયટીની અંદર જે કામગીરી થઈ છે એ ખૂબ જ નિમ્ન કક્ષાની થઈ છે અને જો ઉચ્ચ સ્તરીય જો તપાસ કરવામાં આવે તો મોટામાં મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે, જેથી મારે જિલ્લાના સેવક અને પ્રથમ નાગરિક એવા શ્રી કલેક્ટરશ્રીને મારે નમ્ર વિનંતી છે આ પત્રકારશ્રીના માધ્યમ દ્વારા કે આ નિરાતનગર સોસાયટીની અંદર કેટલી ગ્રાન્ટ પાસ થઈ છે, એ ગ્રાન્ટ અન્વયે કેટલી કામગીરી થઈ છે અને કેટલી કામગીરી બાકી છે તેની એક તપાસ કરવામાં આવે તો બહુ મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે, જેથી હું આ નગર સેવા સદનના અધિકારીઓને હું કહું છું કે આજે જે એક છોકરાને પડી ગયો છે જે ખૂબ જ ગરીબ કુટુંબનો છે, જેના પરિવારના સભ્યો એ ખર્ચો નિભાવી શકે તેમ નથી, તો એ ખર્ચો પણ નગર સેવા સદન આ પરિવારને આપે અને જે આ ગટરની કામગીરી બંધ અત્યાર સુધી થઈ નથી તે તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।